નમસ્તે બાળકો. બાળકો, આજે હું તમને એક સરસ પ્રાર્થના ગવડાવવાની છું. ચલો બધા હાથ જોડી આંખો બંધ કરો. જય હો ગણેશ, જય હો દુંડાળા, જય હો ગણેશ, જય હો દુંડાળા. પ્રથમ વંદન તમને અમારા દુંડાળા, સુંડાળા, દુંડાળા, સુંડાળા. માતા છે જેના પાર્વતીને, પિતા છે શંકર દેવતા. માતા છે જેના પાર્વતીને, પિતા છે શંકર દેવતા. લાખો પ્રણામ તમને અમારા, લાખો પ્રણામ તમને અમારા. પ્રથમ વંદન તમને અમારા, દુંડાળા, સુંડાળા, દુંડાળા, સુંડાળા. જય હો ગણેશ, જય હો દુંડાળા. પ્રથમ વંદન તમને અમારા, દુંડાળા, સુંડાળા, દુંડાળા, સુંડાળા. મિત્રો, તમે પ્રાર્થના સાંભળીને હવે મને કોણ કહેશે કે આ પ્રાર્થના આપણે કયા ભગવાનની ગાય? કહો જોઈએ. હા હા બોલો. હા, ગણપતિ દાદાની. બરાબર ને? એ તમે ગણપતિ દાદા જોયા છે ને? કેવા દેખાય? હા, લાંબી સૂંઢ હોય અને મોટા સુપડા જેવા કાન હોય અને નાના નાના પગ હોય. બરાબર ને? અને પેટ કેવું મસ્ત ગાગર જેવું હે ને? અને એના હાથમાં શું હોય? લાડુ. તમને લાડુ ભાવે છે? હા, એ ગણપતિ દાદાને પણ લાડુ ખૂબ જ ભાવે, ખબર છે તમને? હા, તો બાળકો, આજે હું તમને એ જ ગણપતિ દાદાની વાર્તા કહેવાની છું. તમે સાંભળવા તૈયાર? તો ચાલો. શંકર ભગવાન અને ઉમિયા માતાને બે દીકરા હતા. એકનું નામ હતું કાર્તિકે અને બીજાનું નામ હતું ગણેશજી. બે ભાઈમાં ગણેશ દુંદાળા હતા, નાના નાના પગ અને મોટું મોટું માથું. કાર્તિકે તો હરણની ફાળે દોડે, પણ ગણેશનું પેટ મોટું પટાળા જેવું. દોડવાનું કે કૂદવાનું આવે તો એમને ન ફાવે. એક દિવસ ગણેશ અને કાર્તિકે ઝઘડો કરવા માંડ્યા. એક કહે કે હું બળવાન અને બીજો કહે કે હું બળવાન. બંનેને લડતા જોઈને ઉમિયા માતા બોલ્યા કે તમે બંને એક સાથે નીકળીને આખી દુનિયા ફરી આવો, અરસદ તીર્થ કરી આવો. બેમાં જે ઘરે પહેલો આવે તે બળવાન. પછી માને પગે લાગીને કાર્તિકે તો ચાલી નીકળ્યા દુનિયા ફરવા. એમને ચાલતા સિવાર પવનની જેમ એ તો દોડે. ગણેશ બેઠા બેઠા વિચાર કરે છે કે આ કાર્તિકેને કેમ કરીને પહોંચી શકાશે? આવડી મોટી ફાંડ અને આટલું ભારે માથું ન હોત તો એને બતાવી દેત, પણ હવે શું કરવું? ગણેશજી તો મૂંઝવણમાં પડી ગયા. ત્યાં એકાએક એમના મનમાં એક વિચાર આવ્યો. એમણે માને કહ્યું, માં, તમે અહીં આ સિંહાસન પર બેસો. પછી જઈને એ પિતાજીને બોલાવી લાવ્યા અને કહ્યું, પિતાજી, તમે પણ અહીં માતાજી સાથે આ સિંહાસન પર બેસો. શંકર ભગવાન બોલ્યા,
આજે આ સો ખેલ માંડ્યો છે તે ગણેશ, કાર્તિકે ક્યાં છે? ઉમિયામાં બોલ્યા, એ તો ઘણી દૂર પહોંચી ગયો હશે. બે ભાઈમાં સરટમાં ઉતર્યા છે, જે દુનિયા ફરી આવે અને 68 તીર્થ ફરી આવે અને પહેલો ઘરે આવે તે બરવાન. આ સાંભળીને શંકરે ગણેશને પૂછ્યું, ગણેશ તું ક્યારે ઉપડે છે? ગણેશ મલક્યા અને બોલ્યા, પિતાજી જુઓ તો ખરા. પછી એમણે આસન પર બેઠેલા માતા પિતાની પૂજા કરી અને તેમની પ્રદક્ષિણા શરૂ કરી. પોતે ફરતા જાય અને બોલતા જાય, માતા દેવ છે, પિતા દેવ છે. એક વાર, બે વાર, ત્રણ વાર, એમ 68 વાર ગણેશજીએ આંટા માર્યા. પછી એમને પગે પડી એ બોલ્યા, દુનિયામાં સૌથી મોટું તીર્થ મા બાપ છે. મેં એ તીર્થની 68 વાર પ્રદક્ષિણા કરી છે. મારી 68 તીર્થની યાત્રા પૂરી થઈ. આ સાંભળીને શંકર કહે, ગણેશ તું નાનો છે પણ ચતુર છે. બે ભાઈમાં તું જ પહેલો આવ્યો ગણાય. તારી બુદ્ધિ અજબ છે. ઉમિયા બોલ્યા, જે મા બાપને તીર્થરૂપ ગણે તેની પૂંજા સૌથી પહેલા જ થાય ને. માતા પિતાની વાત સાંભળીને ગણેશજી તો રાજી રાજી થઈ ગયા. પછી ઘણે વખતે કાર્તિક આખી દુનિયા ફરીને ઘરે આવ્યા અને માતા પિતાને પગે લાગ્યા. લાંબી મુસાફરીને લીધે તેઓ થાકીને લોટપોટ થઈ ગયા હતા. તેમણે જોયું તો ગણેશ મોજથી માના ખોળામાં બેઠા હતા. ગણેશ તું વહેલો આવી ગયો કે પછી નીકળ્યું જ નથી? કાર્તિકે પૂછ્યું ગણેશને. તો ગણેશ કહે, જીવતા તીર્થ તે મા બાપ, મેં એમની પૂજા કરી એટલે 68 તીર્થ મને ફળ્યા અને મારી તીર્થ યાત્રા તો ક્યારની પૂરી થઈ ગઈ છે. તો વાર્તા સાંભળીને મજા આવી ને? તો એવી જ વાર્તા સાથે આપણે ફરી મળીશું. આવજો.